વિરામ બાદ સ્વાગત. સમાચાર નવસારીના દાંડીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા હોવાના સમાચાર. 3 પરિવારના લોકો દરિયામાં ડૂબ્યા. પોલીસની મદદથી 2 લોકોને બચાવી લેવાયા. 1 પુરુષ, 2 બાળક અને 1 મહિલાની શોધખોળ હાથ ધરાઈ છે. પરિવારજન ડૂબતા મારવાડી પરિવારમાં શોક છવાયો છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, શું ઘટનાક્રમ? ચોક્કસ દીપા, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનો જે દાંડી દરિયા કિનારો છે, દાંડી દરિયા કિનારાની ઘટના છે. આજે રવિવાર છે, તેમજ એક વેકેશનનો જે બાળકોનો જે શાળાઓમાં જે વેકેશન રજાઓના દિવસો ચાલી રહ્યા છે એને લઈને કેટલાક જિલ્લાઓમાંથી આસપાસના લોકો દાંડી દરિયા કિનારે ફરવા આવતા હોય છે. અને જે દાંડીનો દરિયા કિનારો છે ત્યાં ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ કેટલીક બની ગઈ છે. આજે ભરતીનો સમય હતો અને પાણી વધુ હોવાને કારણે જે રાજસ્થાનનો જે પરિવાર છે, નવસારી જિલ્લાના ખરસુપા ગામે જે દુકાન ચલાવે છે ગામમાં જ, અને એ પરિવારના જે 7-3 પરિવારના લોકો આવ્યા હતા અને 7 લોકો પાણીમાં ગરકાવ થઈ જતા એમના રાજસ્થાન પરિવાર, જે મારવાડી પરિવાર છે, એમના માથે આપ તૂટી પડ્યું છે. જો વાત કરવામાં આવે તો 4 લોકો જે લાપતા થઈ ગયા હતા, હજુ પણ એમની શોધખોળ ચાલુ છે. જે મૃતકો છે એમાં બાળકો જે છે, બાળકો પણ મૃતકમાં છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે દીપા, તો જે 17 વર્ષનો જે દુર્ગા અને છોકરો તો એ છે, યુવરાજ અને 20 વર્ષનો છોકરો, દેશરાજ 15 વર્ષનો છોકરો, એમ ત્રણે ત્રણ જે છે એ યુવાનો હતો. અને એક સુશીલાબેન કને છે, 38 વર્ષની જે નવસારીની રહેવાસી છે, એ પણ પાણીમાં જે ગરકાવ થઈ ગયા હતા એના કારણે ક્યાંક દાંડી દરિયા કિનારે અફરાતફરી મચી ગઈ હતી. લોકોમાં જે ગભરાટનો માહોલ છે જે જોવા મળી રહ્યો છે. સમગ્ર જે બનાવ હતો એને લઈને નવસારી જિલ્લા પોલીસના જે પોલીસ કર્મીઓ છે, જલાલપોર પોલીસ સ્ટેશનના, એ ત્યાં પહોંચી ચૂક્યા છે. અને જે સ્થાનિક તરવૈયા હતા, હોમગાર્ડ અને જે સ્થાનિક તરવૈયાઓના કારણે જે બાકીના જે લોકો હતા દીપા, એમને પણ હાલ જે સમય જે ડૂબી રહ્યા હતા ત્યારે બચાવી લેવામાં આવ્યા હતા. જો આ સમય સૂચકતા જે હોમગાર્ડ અને જે સ્થાનિક જે તરવૈયા જો છે નહીં દાખવતે તો એક જે મૃત્યુ આંક છે વધી શકે એમ હતો. પરંતુ એમની સાવચેતીના કારણે, સમય સૂચકતાના કારણે જે કહી શકાય કે જે મોટો મૃત્યુ આંક હતો એમાંથી જે બચાવી શક્યા છે એમને. આભાર ભાવિન જાણકારી આપવા માટે. સમાચારોમાં આગળ વધી સમાચાર સુરતથી. હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રનો મામલો આરોપી મોહમ્મદ અલી 12 દિવસના રિમાન્ડ પર મોકલાયો. કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આરોપીની પૂછપરછમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે. મોહમ્મદ અલીની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી છે. તો 12 દિવસના રિમાન્ડ જે કોર્ટે મંજૂર કર્યા છે, પોલીસે ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેની સામે 12 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અને આ બંને આરોપીઓ ને બાંસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી LCB દ્વારા કરવામાં આવેલી છે. સર, જે નામ નીકળ્યા છે 6 જે પેલાના ચેટમાં, એ ક્યાંના વિદ્યાર્થીઓ છે? એ અંગેની કામગીરી ચાલુ છે. અગાઉ જે એક આરોપી રોય પકડાયેલા હતા તેના ત્યાંથી પણ ઘણી માહિતીઓ મળેલી છે. અલગ અલગ જગ્યાના વિદ્યાર્થીઓ આમાં સામેલ હોય એવું અત્યારે હાલ જણાઈ રહ્યું છે. તુષાર ભટ્ટ અને વચેટીયો આરિફ વોરા જે ઝડપાઈ ચૂક્યા છે, રાજસ્થાનના બાંસવાડાથી LCBએ તેમની ધરપકડ કરી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે. હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને. 15-20 મેએ ફરી ગુજરાતમાં તપાવશે ગરમી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે. કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે.
મહીસાગરના પ્રથમપુરમાં બુથ કેપ્ચરિંગ બાદ ફરી મતદાન થયું. બીજી વાર મતદાન થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મતદાન કરવા માટે ગ્રામજનો સવારથી લાઇનમાં ઉભા રહી ગયા હતા. બુથને ક્રિટિકલ કેટેગરીમાં મૂકવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. એએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ જવાનો, મહિલા પીએસઆઈ સીઆરપીએફની ટુકડી તૈનાત કરાઈ હતી. સાથે જ મેટલ ડિટેક્ટર્સ, સીસીટીવી કેમેરા સહિતના અદ્યતન ઉપકરણો ગોઠવાયા હતા. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ મતદાન મથકે હાજર રહ્યા. પોલીસની હાજરીમાં મતદાન થયું. ગ્રામજનોએ ભયમુક્ત થઈ મતદાન કર્યું. 220 નંબરના પ્રથમપુર પોલિંગ બુથ પર 618 પુરુષ મતદારો અને 606 મહિલા મતદારોએ ફરીથી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો. તો પોતાના જ લગ્ન હોવા છતાં વરરાજાએ મતદાન કર્યું. વરરાજાએ મતદાન કરી તમામ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. ફરી મતદાન થતા દાહોદ બેઠકના જશવંતસિંહ ભાભોર પણ મતદાન બુથ પર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. બે દિવસથી સૌરાષ્ટ્રમાં ભાજપનો આંતરિક ઉભરો સામે આવી રહ્યો છે ત્યારે હવે આ વિવાદ મધ્ય ગુજરાત સુધી પહોંચી ગયો છે. મધ્ય ગુજરાતના એપી સેન્ટર વડોદરામાં ભાજપમાં ભડકો થયો. મતદાન પૂર્ણ થતા જ ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે. વડોદરાના ભાજપની વોર્ડ કક્ષાની જૂથબંધી સપાટી પર આવી. ભાજપ મહિલા કોર્પોરેટર સામે પક્ષના કાર્યકરોએ દેખાવો કર્યા. બહિષ્કારના પોસ્ટર સાથે આજવા રોડ પર દેખાવો કર્યા. અગાઉ ભાજપ કાર્યકર્તા હિરેન બ્રહ્મભટ્ટ સામે મહિલા કોર્પોરેટરે લગાવ્યા હતા આક્ષેપો. હવે હિરેન બ્રહ્મભટ્ટના સમર્થનમાં કાર્યકર્તાઓ સામે આવ્યા. મહિલા કોર્પોરેટર માફી માંગે તેવી માંગ કરી. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી અને પેટા ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું ત્યારે પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકના ભાજપ ઉમેદવાર ચૂંટણી બાદ હળવા મોડમાં જોવા મળી રહ્યા છે. સીજે ચાવડાનો અલગ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ચૂંટણી બાદ જાણે હળવાશ અનુભવતા હોય તેમ પામોલ ગામે તેઓ ભજન કીર્તન કરતા જોવા મળ્યા હતા. અલગ અંદાજમાં જોવા મળેલા સીજે ચાવડાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પામોલ ગામે આયોજિત ધાર્મિક પ્રસંગમાં હાજરી આપી તેમણે ભજનનો લાભ લીધો હતો. ઇફકોની ચૂંટણી બાદ સહકારી ક્ષેત્રમાં ભાજપનો આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે. રાજકોટના જ એક સહકારી આગેવાન હવે આ મામલે જંગે ઉતર્યા છે. ઇફકોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં મોટો ભડકો થયો છે. ભાજપમાં હવે પાર્ટી સામે વિરોધના સૂર ઉઠ્યા છે ત્યારે સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડ્યો છે. પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની માંગણી ઉઠી છે. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોરચો માંડી આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. બાબુ નસીતે ઈલુ ઈલુ પ્રથા દૂર કરવાની પાટીલની પહેલની પ્રશંસા કરી, સાથે જ ભાજપના મેન્ડેટનો અનાદર કરનાર સામે કાર્યવાહીની માંગ કરી. બાબુ નસીતે કહ્યું કે જેમ મારી સામે કાર્યવાહી થઈ છે તેમ જયેશ રાદડિયા સામે પણ કાર્યવાહી કરવામાં આવે. વસંત મસાલા. સાપુતારામાં કરા સાથે વરસાદ, કાળઝાળ ગરમીમાં વરસાદથી લોકોને મળી રાહત, ખેડૂતોની ચિંતામાં વધારો. દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2 લોકોને પોલીસે બચાવ્યા, 4 લોકોની પોલીસે શરૂ કરી શોધખોળ. નીટ કૌભાંડમાં તુષાર ભટ્ટ અને આરિફ વોરાની ધરપકડ, પોલીસે રાજસ્થાનના બાંસવાડાથી કરી ધરપકડ. દાહોદના લીમડીનગરમાં ગ્રામ્ય